ગુડ ઇવનિંગ, મજામાં હશો? અને આમ સરલીન મારવા આવી હું? મને પાન લેવા જાય છે સંગીતા, સરસ અને શાંત થઈ ગઈ છે. જો ને આર્ય શું કરે છે જાને. પથરવેલીના પાન કેવી જગ્યાએ થાય? શું છે તો આ પથરવેલી? જો ને દહેક પોંડો છે. આ સાગના પાન ને પથરવેલીના પાન સરખા જ થઈ ગયો. અચ્છા તરા આવે કઈ સરખા થાય એવું છે કે? એમ સરખા એટલે આ ચચરા આવે ને આ સુવાળ આવે, પણ આની જેવડા મોટા થઈ ગયા છે એમ. નારિયેને પાઇપ મળી જીતે રમે છે અહીંયા. આ પાન લીધા, આ ટગારામાં ધોવા પડશે. આ ઉપર કેટલું ધૂળ લાગેલું છે આને બધું. આલા આલા હોય ને તો સારા લાગે બનાવવામાં બી મસ્ત. સાચી વાત ને, આમ મોટા થઈ જાય આટલા આટલા જોઈએ તો પાન સારા કહેવાય. પાન ધોઈને સાફ કરીને તૈયાર કરી દીધા અને આ બેસન લીધું છે, એમાં બધો મસાલો નાખી દીધો. પાને ચોપડી દેવાનો બેસન. મને કે મને એને આમ તો થાળી દે ને પછી ઢોકળા બનાવી. એ મેં કઈ બનાવવાની તૈયારી કરું ને એટલે મારી સાથેથી જરાય થોડાક પાન અહીંથી નીકળ્યા અને પશુઓને પણ બાંધી દીધા. અને સંગીતા બનાવે છે પથરવેલીયા નાસ્તા માટે સવારમાં. અમને તો નહીં મળે, મોડું ખીજવાનું છે. આવી રીતે બધા પાન અને લોટ લગાવીને પછી અને અલી બાજુ અલી થાળીમાં મૂકી દેશે. ચૂલા ઉપર કે ગેસ પર બનાવો? તો આવી રીતે લોટ લગાડી દેશે અને પછી આ રીતે એક થાળીમાં મૂકીને બફાતા મૂકી દેશે. પછી કે તો બેહી રહ્યો છે સાંજે એમ બેસવા કે એવું તેવું થોડુંક, તો એમ કરીને અહીંયા અજવાળું કર્યું હતું કે આવી રીતે. જોયું ને લાઈટ અહીંયા સળગે છે ને. આપણે વિડીયો બનાવ્યો કે આપણે લાઈટ કેરી લાઈટ કેરી એમ, પણ અહીંયા કોઈ વાર આપણે આવ્યા નહીં સાંજે. હવે આપણે જમવા બેસ્યું ત્યાં સુધી આ બફાશે. આર્ય ખુશ છે. કેમ ખુશ છે ખબર? એને શરદી થયેલી છે એટલે ગમતું નથી. એટલે દૂધી પીવું બેટા તારે? હે આર્ય દૂધ જોઈને દૂધ પીવા આવી ગયો. જમી લે એકદમ દેશી સ્ટાઇલે. મકાઈનો રોટલો, દૂધ, વાલાનું શાક, આ તો આપણું ફેવરેટ બધું જમવાનું.